हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। धोरण नौ इंग्लिश में यूनिट फाइव राणी की वाव। तमे नाम सांभळ्यु छे राणी की वाव, बराबर। जे पाटण जिल्ला में पाटण प्रॉपर जे छे त्यां आवेली छे राणी की वाव। द स्टेपवेल इज एन एप्रूव्ड साइट ऑफ द वर्ल्ड हेरिटेज। राणी की वाव ने स्टेपवेल पण कहेवामां आवे छे, बराबर। स्टेप एटले पगथिया अने वेल एटले कूवो, एटले पगथियावाळो कूवो, बराबर। के जे छे ए एप्रूव्ड साइट एटले बधा द्वारा एप्रूव कयेली, स्वीकारायेली जग्या के वर्ल्ड हेरिटेजनी अंदर, विश्वनो जे वारसागत इमारतो छे एनी अंदर एने स्थान मळेलू छे, बराबर। इट वॉज डिक्लेर्ड बाय द वर्ल्ड हेरिटेज कमिटी यूनेस्को। के वर्ल्ड हेरिटेज जे कमिटी छे, जे संस्था छे, बराबर, एना द्वारा, यूनेस्को द्वारा आ राणी की वाव जे छे, राणी की वाव एने स्थान मळेलू छे। यूनेस्को हेज रेकग्नाइज्ड धीस मास्टरपीस एज एन एक्सेप्शनल एक्जाम्पल ऑफ वॉटर मैनेजमेंट सीस्टम। आज यूनेस्को संस्थाए छे एने आ मास्टरपीस जे राणी की वाव जे छे, वाव जे ने एक अद्भुत अने अपवाद रूप पाणीनी व्यवस्था बतावाई छे। के आ एक अपवाद रूप उदाहरण छे के जेमां पाणीनी जोरदार व्यवस्था बतावाई छे। इट इज अ वंडरफुल सैम्पल ऑफ टेक्नोलॉजिकल डेवलपमेंट फॉर यूटिलाइजिंग ग्राउंड वॉटर रिसोर्सिस इन अ सिंगल स्ट्रक्चर। के आपणे नीचेथी पाणी कूवामांथी निकाळीने एનું एक અદ્ભુત ટેકનોલોજીકલ તકનીકી વિકાસ જે કહેવાય, એ કે પાણીનો જે સ્ત્રોત છે એને કઈ રીતે ઉપયોગમાં લેવાય, તો આ એક અદ્ભુત નમૂનો છે। ઇટ ઇઝ ઓલ્સો અ યુનિક ઇલ્યુસ્ટ્રેશન ફોર ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસીસ ઇન્ટુ સ્મોલર વોલ્યુમ વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન। આ એક બીજો પણ એવું ઉદાહરણ છે કે જે મોટા પ્રમાણમાં જે જગ્યા છે એને એક ઇમારતની અંદર અને એક કલાત્મક પ્રેઝન્ટેશન દ્વારા એને રજૂ કરવામાં આવી છે। કે કહેવાય ઉપયોગમાં લેવાની જ વસ્તુ, પણ એની અંદર કલાત્મક રીતે એને બાંધવામાં આવી છે। રાણી કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર। કે જે કોઈ એને જોઈ એનાથી એ ખૂબ જ ખુશ થઈ જાય, એવું એક આકર્ષક ઉદાહરણ આ છે। ક્વીન, આગળ જુઓ, દરેક ધ્યાન આપો, બરાબર। ક્વીન ઉદયમતી ધ વિડો ઓફ કિંગ ભીમદેવ વન કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ બિટવીન 1022 and 1063 AD। કે રાણી ઉદયમતી, જે ભીમદેવની, રાજા ભીમદેવ પહેલાંની જે વિધવા પત્ની હતી, વિધવા, એણે આ વાવ 1022 થી 1063 વચ્ચે બંધાવી હતી। રાણી કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસ ટુ વિઝિટ ઇન ગુજરાત। આજે રાણી કી વાવ જે છે એ ગુજરાતની અંદર સૌથી લોકપ્રિય સ્થળ મુલાકાતીઓ માટે બન્યું છે। કિંગ ભીમદેવ વન બિલોંગ ટુ ધ સોલંકી ડાયનેસ્ટી ઓફ અણહિલ વાડ પાટણ। કિંગ ભીમદેવ જે પહેલો છે એ સોલંકી વંશનો હતો અને એ અણહિલ વાડ પાટણનો હતો, જે ગુજરાતમાં આવેલું છે। આફ્ટર હિઝ ડેથ, એના મૃત્યુ પછી, ઉદયમતી ટુક અપ ધ પ્રોજેક્ટ ઓફ સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેરસિટી ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ। એના મૃત્યુ પછી આ જે પ્રોજેક્ટ હતો, આ જે વાવનો પ્રોજેક્ટ, એ એની પત્ની ઉદયમતીએ હાથમાં લીધો, કારણ કે પાણીની ખૂબ જ અછત પડતી હતી, લોકોને ખૂબ સામનો કરવો પડતો હતો પાણીની અછતનો, એટલા માટે। અનફોર્ચ્યુનેટલી ધ ક્વીન ઓલ્સો ડાયડ બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધી સ્ટ્રક્ચર। કમ ભાગ્યે આ રાણી પણ આ જે ઇમારત છે એ પૂરી થાય એ પહેલાં જ મૃત્યુ પામી। ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર હર બ્યુટિફુલ આઈડિયા હેઝ રિસીવડ ઇમેન્સિવ એપ્રિસિએશન। અને આજનું જે કલાત્મક જે વર્લ્ડ છે એમાં એના વિચારો છે એ મેળવવામાં આવે છે, એના અદ્ભુત વિચારો આમાં જોવા મળે છે। ક્વીન્સ સ્ટેપવેલ, આ રાણીની વાવ જે છે, ઓર રાણી કી વાવ, ઇઝ અ સેવન સ્ટોરેડ સ્ટ્રક્ચર, એ સાત માળની એક ઇમારત છે। ધીસ ઇસ્ટ ફેસિંગ સ્ટેપવેલ ઇઝ 64 મીટર્સ લોંગ। આ
પૂર્વ તરફ જેનું જે મુખ છે આ વાવનું એ લગભગ 64 મીટર લાંબી, 20 મીટર વાઇડ એટલે કે 20 મીટર પહોળી એન્ડ 27 મીટર ડીપ અને 27 મીટર ઊંડી છે. ઇચ સ્કલ્પચર પેસેજ પિલર એન્ડ પેવેલિયન ઇન ધીસ મેગ્નિફિસન્ટ સ્ટ્રક્ચર હેઝ એન્ચેન્ટિંગ કાર્વિંગ. એના જે દરેક શિલ્પ છે, એની જે પરસાળ છે, એના જે થાંભલા છે, એ બરાબર એની દરેકે દરેક પરસાળ, એની અંદર એના જે અદ્ભુત કલાત્મક કોતરણી છે, ભવ્ય કોતરણી આવેલી છે. ઇન ઓન ઇટ્સ સાઇડ વોલ્સ ધેર આર અરાઉન્ડ 800 સ્કલ્પચર અને એની જે બાજુની દિવાલ છે એમાં લગભગ 800 જેટલા શિલ્પ સ્થાપત્ય આવેલા છે. ઓકે, આ લેસન હું આટલા સુધી રાખું છું. આગળનું લેસન નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. ઓકે, થેન્ક યુ.